સો હે યુ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે એક દિવસ પછી બ્લોગ બનાવું છું. કાલે હું મેં બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે કાલે નવરાત્રિનો થાક ઉતારતી હતી હું, અને મમ્મીને થોડું શોપિંગ ને એવું કરવાનું હતું તો એ શોપિંગ કરાવતી હતી હું. અને આજે કામવાળા બહેનની તો થોડું કામ કરતા હતા. મમ્મી અંદર કામ કરે છે, હું કપડાં સુકાવવા આવી છું. તો મેં કીધું આજે બ્લોગ બનાવું, અને મમ્મી આજે મમ્મીનો આજે સેકન્ડ લાસ્ટ ડે છે. મમ્મી કાલે જતા રહેશે પાછા આણંદ. તો મમ્મીને મેં કીધું મમ્મી મને વેડમી ખાવી છે, તો મમ્મી આજે વેડમી અંદર બનાવે છે, હું ફટફટ કપડાં સૂકી દઉં. અને આજે હજી મમ્મીને થોડું ઘણું સામાન લેવાનો છે તો એ લેવા જઈશું. આજે એકચ્યુઅલી ફ્રાઈડે છે, કાલે સેટરડે છે, તો કાલે મમ્મી જતા રહેશે. નવરાત્રિ ગતી રહી છે ને, તો આમ 9 દિવસ કેમના ગતા રહ્યા ને ખબર જ ના પડે. હવે દિવાળી બી જતી રહેશે ને તો એ બી નહીં ખાવા પડે એમ. તો હું ફટફટ કપડાં સૂકી દઉં અને પછી મમ્મીને મળાવું તમને અંદર. અને હા, બીજી એક વસ્તુ બતાવું તમને પછી. હા, તો એવું કહેતી હતી કાલે હું ઊઠીને એ પહેલાં મમ્મીએ બધી જ ચણિયાચોળી ધોઈ કાઢી, બધી જ વોશ કરી દીધી. હું ઊઠી એ પહેલાં તો મમ્મીએ બધી જ ચણિયાચોળી વોશ કરી દીધી. હવે આને હું ને મમ્મી પેલા બેગમાં મૂકીને પછી સેટીમાં મૂકીશું, તો મમ્મીને મળાવું. તો મમ્મી અહીંયા બનાવે છે વેડમી. તો જે લોકોને ખબર ના હોય એમને કહી દો, વેડમી એટલે અમારા ગુજરાતીમાં વેડમી કહેવાય, અને હિન્દીમાં પૂરણપુલી બોલે છે, એને જેમાં તુવેરની દાળ ને ખાંડે નાખીને જે ગરી રોટલી બનાવે એ, તો અમે ગુજરાતીમાં વેડમી કહીએ એને. તો મમ્મી એ બનાવે છે. ખબર નહીં કોઈ વેડમી કે કઢી ખાય છે કે નહીં, બટ અમારા ઘરમાં હવે વેડમી અને કઢી જ ખાઈએ. કોઈ રોટલી મતલબ શાક ને એવું બનાવે બટ અમે નહીં બનાવતા, હે ને મમ્મી? અમારા ઘરે રોટલી અરે સોરી વેડમી અને કઢી ખાઈએ. કાલે અમે મમ્મીની નવી બેગ લેવા ગયા હતા, તો મમ્મીએ એમાં બધું મૂકી દીધું છે, થોડું ફરસાણ ને બધું લેવું હતું. તો મમ્મીએ એ બધું બેગમાં નાખીને જોયું છે કે આવે છે કે નહીં, કેમ કે એકલી જવાની છે તો સામાન વધારે ના હોય તો સારું છે એમ. તો થશે તો હું બતાવીશ કે મમ્મીએ શું શું લીધું છે. આજે પાછો બી બીજું થોડું એના શોપિંગ બાકી છે, તો ટાઈમ મળશે તો એ લેવા જઈશું. ખાખરા લેવાના છે, એ બધું થોડું થોડું નાની નાની વસ્તુ લેવાની છે. મારી ફર્સ્ટ વેડમી અહીંયા રેડી છે. મમ્મી 2-3 બનાવી દે ને પછી હું ને મમ્મી સાથે જમવા બેસીશું. એકચ્યુઅલી છે ને ખાંસી હજી બી નહીં મટી મને, એટલે તો હમણાં છે ને આવું બહુ તેલવાળું નહીં ખાતું હોય ને, એટલે હમણાં જાય ને હું બહુ કંઈ દવા બવા લેતી નહીં. મેં સિરપ જે લેતી હતી ને એ બી છોડી દીધી, હું નહીં લેતી હવે. હમણાં એક પીક તો કાંઈ જ નહીં ખાવું. હળદરવાળું દૂધ ને પીવું છું પણ કંઈ અસર નહીં થતી, કેમ કે એટલો બધો નાસ્તો કર્યો છે નવરાત્રિમાં, તો કંઈ અસર જ નહીં થતી. બહુ ખાંસી ને એવું થઈ ગયું. તો હું ને મમ્મી જમી લઈએ, પછી મમ્મીને લઈને જવાનું છે મારે. હા, વેટ સાઈડમાં લઈને જવાનું. મમ્મીને જીન્સ ને એવું લેવું છે, અને ખાખરા બી લેવાના છે, હે ને? જઈશું ને જીન્સ લેવા. નહીં લેવું કેમ? ના પાડે છે તો પ્લાન કેન્સલ. બીજું લેવાનું છે? ખાખરા એકલા લેવાના? ખાખરા લેવાના છે બસ. બીજું તો મોસ્ટ ઓફ કાલે બધો સામાન અમે લઈ લીધો છે. કાલે એકચ્યુઅલી મમ્મી આ બધી ચણિયાચોરી નહીં ધોઈ, પછી બપોરે હવે મૂવી જોયું, પછી સાંજે નાસ્તો ને બધું લેવા ગયા મમ્મીનો, ચૌટામાં બેગ લેવા ગયા. બસ અમારો દિવસ કાલનો આ રીતે જ પતી ગયો એમ. તો એટલે મેં કાલે વ્લોગ નહોતો બનાવ્યો. તો ફાઇનલી મેં અને મમ્મીએ જમી લીધું. હા, તે આવ્યો તો જેવો હતો તૈથી તો લઈને આવેલી આણંદથી. તો બધી ચણિયાચોરી અમે લોકો બેગમાં મૂકીશું અને પછી સિટીમાં મૂકી દઈશું. એટલી બધી ચણિયાચોરી છે, બેગ બી નહીં એટલી બધી. હવે ખબર નહીં એક બેગમાં આવશે કે નહીં. તો બધું કામ થોડું થોડું ખતમ કરી દઉં પછી. મુકાઈ ગઈ છે ફાઇનલી મારા નવરાત્રિના બધા જ કામ, મમ્મીના હેલ્પથી બધા થઈ ગયા. આજે ચણિયાચોળી મુકાઈ ગઈ છે, થાક બી ઉતરી ગયો છે. હવે દિવાળીનો થાક ખબર નહીં ક્યારે ઉતરશે, હજી તો બધું કામ બાકી છે. તો કેટલા વાગ્યા છે?
એક વાગ્યો છે, હવે હું ને મમ્મી હોલમાં ટીવી જોઈશું, કોઈ મૂવી મૂવી ચાલુ કરીશું, તો પછી હું સાંજે તમને મળીશ. પ્લાન ખબર નહીં કે હમણાં શું થશે, ક્યાં જઈશું, મમ્મીને જવું છે ક્યાંય, કંઈક લેવું છે, તો પછી વિચારીશું, તો તમને મોડા મળીશ. તો 4:45 થયા છે, મેં ચા પી લીધી, કપડાવા લીધા, વાસણ ગોઠવી લીધું, દૂધ ગરમ કરી લીધું, હું ખાઉં છું સીતાફળ, મમ્મી સિરિયલ જોયો છે ફોનમાં. તો હવે મમ્મીના ખાખરાને લેવાનું છે, તો એ લેવા જઈશું. બસ બીજું કંઈ લેવાનું છે ને મમ્મીને, તો થોડી વાર ખાઈને પછી બધું એ લેવા જઈશું. મોડા 5:30 લાગીને હમણાં જઈશું, કેમકે થોડો તાપ લાગે છે, ગરમી એટલી બધી પડે છે ને, હે ને મમ્મી, તો એક પડે આણંદમાં એટલી બધી, આણંદમાં બી ગરમી છે, તો થોડો તાપ ઓછો થાય એટલે 5:30-6 વાગે અમે લોકો મમ્મીને થોડો સામાન લેવાનું છે ને તો એ લેવા જઈશું. તો ફાઇનલી હું ને મમ્મી જસ્ટ ઘરે આવ્યા, ખાખરા અને મારે ઘરઘંટીનું કવર લેવાનું હતું તો એ લીધું છે, તો હવે એ કવર લગાવી દઈએ. 6:15 થવા આવ્યા છે, હવે વિચારી કે જમવામાં શું બનાવીશું, એ બહુ મોટો ક્વેશ્ચન હોય દર વખત. મમ્મી બેઠી છે, હવે જોઈએ કે શું કરીશું શું નહીં. 6 વાગ્યા છે, મમ્મીને નહીં ખાવાનો શોખ, મમ્મી મેં કીધું ગાર્ડન લઈ જાઉં, તો મમ્મીને ગાર્ડનમાં જવાનો શોખ નહીં, ખાવાનો શોખ નહીં, તું ક્યાં લઈ જાઉં મમ્મી. શું કરવું મારે, તો બેઠા છે હવે વિચારીએ કે શું બનાવીશું, એને શું ખવડાવું, એને એટલો બધો ખાવાનો શોખ જ નહીં, તો જોઈએ શું થાય છે. તો એકચ્યુઅલી છે ને હું થોડી આડી પડી રહી હતી ને મારી નજર વિન્ડોની બહાર ગઈ, તો હવે શરદ પૂનમ આવશે તો એટલો મસ્ત ચાંદ દેખાય છે ને હું બતાવું તમને. એકચ્યુઅલી છે ને કબૂતર જારી નાખેલી છે ને તો બહુ નહીં દેખાય, બટ વ્યૂ જલ્દી જુઓ કેટલો મસ્ત દેખાય છે. બસ હવે આનાથી ઝૂમ તો મારાથી નહીં થાય, બટ વ્યૂ બહુ જ મસ્ત આવે છે. તો વિચારો અત્યારે આવો છે તો સરસ મને કેટલો મસ્ત દેખાશે. તો મને નહીં ખબર કે અમારા સોસાયટીમાં શું પ્લાન કરશે, પ્લાન કરતા હતા તો ખરા કંઈક, બટ હવે ખબર નહીં શું કરશે, તો જોઈએ. હવે બહુ કંટાળો આવે છે, હમણાં તો બહાર જઈને આવ્યા ને પછી ઘરમાં આવીને થોડો કંટાળો આવે. મમ્મી તો ત્યાં બેઠી છે, સિરિયલો જોવે છે. મારા મમ્મી એટલો બધો શોખ નહીં ફરવાનો ખાવાનો આમ તેમ, બટ ચાલે ને એમ કે જે હોય ખાય લે એમ તેમ. મેં કીધું ગાર્ડનમાં જવું છે, પાસ્તા ખાવા છે, આ ખાવું છે, કોઈ શોખ નહીં મળે, તો જોઈએ હવે શું બનાવીએ ને શું ખાઈએ એમ. તો વાગ્યા છે 8 અને મેં મમ્મીએ બહારથી કાઠિયાવાડી મંગાવ્યું છે, સેવ ટામેટાનું શાક, સલાડ, ને મમ્મીએ છે ને રોટલો મંગાવ્યો છે. કેમ કે કંઈ વિચાર નહોતો આવતો કે શું મંગાવી શું મંગાવી, એમ તો મેં 2 જણા માટે મંગાવી લીધું છે બહારથી, તો હું જમી અને પછી બોલું. બસ આજનો છે ને આ દિવસ આવો જતો અમારો, એમ થોડું સારું બી નહીં લાગતું એમ, તો હું જમી લઉં ને પછી મળું એમ. ધુમાડા નીકળી ગયા ભાઈ, શાકો તીખું છે એટલે મમ્મી બનાવે છે છાસ. હું રાતે કોઈ દિવસ છાસ નહીં પીતી, મમ્મી મેં કીધું તીખું લાગ્યું મને છાસ બનાવ્યા, અને તીખું લાગે ને તો ખાવાની ઈચ્છા થાય ખબર નહીં કેમ. એવું થઈ જાય કે હું બ્લોગ બનાવું ને તો રેન્ડમ આવો બ્લોગ બનાવું તો બધાને એવું લાગે કે હું વિડીયો કોલ પર વાત કરું એમ, કેમ કે બધાને કોઈને આદત નહીં ને આવી જોવાની એમ, કે આવી આ ગમે ત્યારે બ્લોગ વાળા તો ગમે ત્યારે ચાલુ પડી જાય એમ બનાવવાનું, તો બધાને એવું લાગે કે ફોન પર વાત કરે છે. મમ્મીને એવું લાગે મારો વિડીયો કોલ ચાલે છે. બસ હું જમી જ રહી, હવે હું જમીને પછી મળું. તો થયા છે 9:30 અને અમે લોકો હું ને મમ્મી અજયભાઈ ત્યાં જઈએ છીએ. તો અમે લિફ્ટમાં જતા હતા તો મમ્મી કેવું દાદરા ઉતરી ને આવું, કેમ કે અહીંયા ચાલવાનું નહીં મળતું ને એને, તો મમ્મી દાદર ઉતરીને આવે છે અને હું લિફ્ટમાં જઉં છું.
જીરો પ્રાઇવી ગઈ ખબર નહીં મમ્મી નીચે આવી હશે કે નહીં. જેની મમ્મી આ ફ્લેટમેટમાં ત્યાં રહે ને તો એ લોકોને લિફ્ટમાં થોડી બીક લાગે એમ. તો જે આવી નહીં ખબર નહીં કયા માળે પહોંચી. તો એ દાદર મને કેવું દાદર મને કે ચાલની દાદર ઉતરીને જઈએ એમ. આઈ આઈ તો અમે અજયભાઈ ત્યાં મતલબ એ બહુ ટાઈમથી બોલાવ બોલાઈ કરતા હતા તો મમ્મીને એમને ત્યાં લઈને જઉં છું. બસ આટલું ચલાઈ ગયું. હા કે છે. અને વિપુલબેન બધા બહુ યાદ કરે છે તો આજે નીચે વિપુલબેન મળશે ને તો હું બતાવીશ તમને. જો અજયભાઈ ત્યાં બી હવે દાદરા ચડીને મને લઈ જાય છે તો કે રહેશે બીજા માળે. મને કે દાદરા ચડીને જઈએ આમ લિફ્ટમાં કોણ જાય હવે તો દાદર ચડીને જઈએ. એ બી ચડે ને મને બી ચડાવે છે. એ તો સારું છે કે અજયભાઈ બીજા માળે જ રહે છે અને મારું ઘર ઉપર ત્યાં ચોથા માળે છે. પણ આમ ચડેલા ના આવે ને અમે થાકી જઈએ આમ. એટલે ખબર મમ્મી મને દાદરા ચડાવીને લઈને આવી તાથી ચોથો માળ ઉતારી લઈ. મને કે આપણે ઉતરતા ઉતરતા જઈએ. મેં કીધું અહીંયા ચડીને જવું તા કે હા મને બી ચડાવીને લઈને આવી. અજયભાઈ તાબી હું એક બોલવા જતી હતી કે અજયભાઈ તાબી સિરિયલો ચાલુ છે એમ. મારા મમ્મી તો જોવે અહીંયા બી સિરિયલો ચાલુ છે. હું પણ મોબાઈલમાં જોઉં બેટા. તો હું એ તો અહીંયા ચેનલો મળતી નહીં એટલે પેલું જીઓ ફાઈબર નહીં અહીંયા કે ટાઈમ છે તો એટલે બધા મોબાઈલ વાપરો. તો ફાઇનલી અમે લોકો નીચે બેસવા આવ્યા છે. અજયભાઈ કવિતા ભાભી મમ્મી અને એક જણને મળવા હું તમને જે કમેન્ટમાંથી બહુ આવતી હતી. હાય વિપુલભાઈ. ઓ વિપુલભાઈ ને છે ને બધા બહુ યાદ કરતા હતા. વિપુલભાઈ તમને બધા બહુ યાદ કરતા હતા. તમે કમેન્ટ વાંચી નહીં? કોઈ હિતેશભાઈ કરીને આવતું તો એમણે છે ને મતલબ એ વિપુલભાઈને બહુ યાદ કરતા હતા તો આજે મેં વિપુલભાઈને મળાઈ દીધા છે. તમારે કંઈ કેવું છે? તમને બધા બહુ જોનારા છે. શું વાત કરે મને નહીં ખબર આટલા બધા જોનારા. વિપુલભાઈ મેં મળાઈ લીધેલા છે. છોડો આ મેચે તો અડધી જિંદગી બરબાદ કરી દીધી છે. એ ફોન જ નીચે આવે એટલે ફોન જ જોજો કરે એમ. અડધી જિંદગી કવિતા ભાભીને મને પૂછવા દે. આખો દિવસ મેચ ઘરે આવે એટલે સવારે ઉઠીને પેપર ને સાંજે ફિનિશ. મમ્મી ને બધા જોડે ફાઈ ગયું લાઈક બોલો ચાલો હોય તો આમ તેમ. તો મમ્મી નીચે બેઠા છે બધા જોડે. તો આ બ્લોગ અહીંયા જ હતો. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને થેન્ક યુ સો મચ કે આટલા બધા જણ મારા બ્લોગ જોવે છે. લાઈક નવરાત્રિની સિરીઝ મારા એક્સપેક્ટેશન કરતા બહુ સારી ગઈ છે એમ. તો થેન્ક યુ સો મચ કે આટલો બધો સપોર્ટ કરો છો તમે લોકો. અને પ્લીઝ આવા જ બ્લોગ જોતા રહેજો. તમને કેવા બ્લોગ ગમે છે કેવું શું જોવા માંગો છો વધારે એમ તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આજનો બ્લોગ અહીંયા જ હતો. તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.